હેલ્લો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે અને આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ લખતા બોલતા અને વાંચતા એમાં પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કરી રહ્યા છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું તો કે જે ક્રિયા થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ છે અને એની વાત કરવાની છે તેની અસર હજુ ચાલુ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે અને તેમાં પણ આપણે સિમ્પલ ક્વેશ્ચન કર્યા છે હવે આપણે ડબલ્યુએચ ક્વેશન કરવાના છે કેટલા પ્રકારના ડબલ્યુએચ ક્વેશન હોય છે ત્યારે ઇઝ ધ ટુ ટાઈપ્સ ઓફ ધ ડબલ્યુ ક્વેશન ડબલ્યુએચ વન એન્ડ ડબલ્યુએચ ટુ આ અમારી બનાવેલી મેથડ છે ખાસ ધ્યાન રાખજો ડબલ્યુએચ વન અને ડબલ્યુએચ ટુ ડબલ્યુએચ વનમાં શું શું આવે છે તો કે વુ એટલે કોણ વોટ એટલે શું વેર એટલે ક્યાં વે વેન એટલે ક્યારે

ખાસ ધ્યાન રાખવાનું છે અને કાઉન્સમાં જે છે એ આન્સરમાં આવશે અને તમારે ઇન કેસ કાઉન્સમાં છે એના માટે ક્વેશ્ચન બનાવવા હોય તો એના આગળ જે ઇંગ્લિશ આપ્યા છે તેનાથી બનશે અને આ બધા ડબલ વન છે અને ખૂબ જ સરસ ખૂબ જ સિમ્પલ છે અને ખૂબ જ જલ્દીથી આવડી જાય એવું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ ડબલ્યુ એચ વન વિથ ડબલ્યુ એચ ક્વેશ્ચન કેવા બનાવવાના છે તો એના સિમ્પલી એક્ઝામ્પલ જોઈ લઈએ કે ગુજરાતી કેવું છે અને એનું ઇંગ્લિશ બનાવવું છે તો કોનું ઇંગ્લિશ બનાવવું છે કે તમે મને

કે આ પૂર્ણવર્તમાન કાળ છે નેક્સ્ટ જોઈએ આપણે કે હું તમારી સામે ક્યારે જૂઠું બોલ્યો છું જૂઠું બોલ્યો છું બોલ્યો છું તેના પરથી શું કરો બોલાઈ ગયું છે અથવા તો બોલાણું ક્યારે એવર તો ક્યારે બોલ્યો છું શા તો સમય માટે પ્રશ્ન પૂછ્યો હશે નેક્સ્ટ જોઈએ તો કે તમે કઈ ભાષા શીખ્યા છો તમે ભાષા શીખી લીધી છે પણ કઈ ભાષા શીખ્યા છો

અને હેવેઝ પ્લસ વીથરી ખાસ યાદ રાખવાનું છે પણ વિધાઉટ ડબલ્યુ એચ ની ક્વેશન પેટર્ન કેવી હતી હેવેઝ ને ઉપાડી ક્યાં લઈ લેવાનું છે આગળ એટલે શું બની જાય છે હેવેઝ પ્લસ કરતા વિથરી કર્મ અન્ય શબ્દ ક્વેશ્ચન માં ખાસ યાદ રાખવાનું છે હવે આપણે જોવાનું છે તમે જોઈ શકો છો કે સિમ્પલ ડબલ્યુ એચ સિમ્પલ ક્વેશ્ચન બનાવવા માટે હવે જ આગળ આવ્યું હતું અને એની આગળ ડબલ્યુએચ વન મૂકી દીધું એટલે શું બની ગયું તો કે ડબલ્યુ એચ વન તો કે ડબલ્યુ એચ વન હવે કર્મ અન્ય શબ્દ ઇટ ઇઝ સો સિમ્પલ તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ જોઈએ હવે આપણે આના એક્ઝામ્પલ જોઈશું કે ક્વેશ્ચન કઈ રીતે બનાવવો ઇંગ્લિશ કઈ રીતે બનાવવું છે તો કે તમે મને ક્યાં રૂપિયા આપ્યા છે ક્યાં એટલે સ્થળ માટે ક્યાં કાઢ નાખો તમે મને રૂપિયા આપ્યા છે તો કે યુ હેવ યુ 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 સાથે હેવ આવશે યુ હેવ ગીવન મી મની

શા માટે કરી નાખો તાન્યાએ ભારત છોડી દીધું સિમ્પલ ક્વેશ્ચન સિમ્પલ સેન્ટેન્સ તો તાન્યા તાન્યા હેઝ લેફ્ટ ધ ઇન્ડિયા તાન્યા હેઝ લેફ્ટ ધ ઇન્ડિયા હેવ ને આગળ લઈ સોરી હેઝ ને આગળ લઈ લેશો હેવ શું બનશે ક્વેશ્ચન તો કે હેઝ તાન્યા લેફ્ટ ઇન્ડિયા અને શા માટે

to you તો હેવ ને આગળ લઈ લેશો તો શું બનશે તો કે હેવ આઈ એવર લાઈડ ટુ યુ ક્યારે ક્યારે શેના માટે આવશે ક્યારે સમય માટે અને સમય માટે શું આવે વેન આવશે ખાસ યાદ રાખજો કે વેન આગળ લગાડી દીધું એટલે શું બની ગયું ડબલ લેજો વેન હેવ આઈ એવર લાઈડ ટુ યુ નેક્સ્ટ જોઈએ તો કે નેક્સ્ટ છે ડબલ્યુએચ ટુ ખાસ યાદ રાખવાનું છે ડબલ્યુએચ ટુ ડબલ્યુએચ વન માં શું કર્યું હતું ડબલ્યુએચ ટુ માં શું કર્યું દર વખતે એક ને એક કે સહાયકારી ક્રિયાપદ કયો કે ઓક્ઝ્યુલરી કયો બધું એક જ છે ઓક્ઝ્યુલરી આગળ આવશે અને એની આગળ ડબલ્યુએચ વન મૂકવાનું છે પણ ડબલ્યુએચ ટુ માં લિટલ બી ડિફરન્સ છે ડબલ્યુએચ ટુ માં શું કરવાનું છે તમારે

માલિકી દર્શાવવા માટે એકાઉન્ટમાં છે એ ખાસ યાદ રાખજો એ આન્સર છે અને એના માટે ક્વેશન બનાવવો હોય તો એના આગળના ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરવાના છે અને એ ડબલ્યુ એચ ટુમાં આવે છે ડબલ્યુ એચ ટુમાં ઓનલી લીધા છે અને એની સેન્ટેન્સ પહેલા લિટલ બિગ ડિફરન્સ છે ખાલી કર્મ ઉપાડીને ક્યાં લેવાનું છે આગળ જોઈ લઈએ વિદાઉટ ડબલ્યુએચ શું હતી તો કે હેવેઝ કર્તા વિથ્રી કર્મ અન્ય શબ્દ કર્મને લાલ કર્યું છે રેડ ફોન્ટમાં

જેની સંખ્યા જેનો પ્રવાહી જથ્થો પ્રવાહી અથવા તો જથ્થો બતાવવાનો છે એ આગળ આવશે એ હંમેશા વસ્તુનું નામ અથવા તો પદાર્થનું નામ અથવા તો તે વસ્તુની ક્વોલિટી એ આગળ આવશે ખાસ ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ જોઈ લઈએ તો કે એના એક્ઝામ્પલ જોઈએ છોકરાઓ કઈ રમત જીત્યા છે જીત્યા છે તો અને હેવ ધ ધ ગેમ ગેમ છે એ ક્યાં આવી જશે આગળ આવશે પણ પેલા ખાસ ધ્યાન રાખવાનું છે શું આ સૌથી પહેલા શું આગળ લેવાનું છે તો કે હેવ તો હેવ આગળ લીધું હેવ ની આગળ શું આવશે તો કે કઈ ગેમ તો કે ગેમ ને આગળ લો અને વિશેષતા બતાવવાની છે કઈ

હેવ યુ જસ્ટ બોટ એની આગળ કાર અને એની આગળ કોની વુઝ માલિકી માટે વુજ વપરાય છે તો વુજ વાપરવાનું છે ખાસ ધ્યાન આપજો તો કેવ યુ જસ્ટ બોટ સિમ્પલ

સમજવું પડશે ડીપલી સમજવું પડશે અને અમારી સાથે જો ઇઝીએસ્ટ વેથી તમે શીખવા માગતા હોય તો અમારી સાથે જોડાઈ લેજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ જય હિન્દ